રિઝાજુયારી સીમાના ક્લિપ પર ફરી ફૂડ વિભાગની તવાય. અંગ્રેશ્વર ઓઇલ મિલમાંથી તેલનો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો. રિપોર્ટ 38 લાખનો 2368 કિલો તેલનો જથ્થો મોડી રાત્રે સીઝ કરાયો. વિશાળા માર્કેટમાંથી 1866 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો. 11.39 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો પણ સીઝ કર્યો. રેડ કરવા ગયેલા અધિકારીઓ સાથે ગેરવર્તન થયું હોવાના આક્ષેપો છે. 11.39 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે. રેડ કરવા ગયેલા અધિકારીઓ સાથે ગેરવર્તન થયું હોવાના આક્ષેપો પણ છે. રિશાલા માર્કેટમાંથી 1866 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો છે. રિપોર્ટ 38 લાખનો 2368 કિલો તેલનો જથ્થો મોડી રાત્રે સીઝ કર્યો છે. સંવાદદાતા કમલેશ આપણી સાથે જોડાયેલા છે. કમલેશ, કેટલો જથ્થો સીઝ કરાયો હતો? જી બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાની અંદર છેલ્લા કેટલાક સમયથી ભેળસેળ કરતા જે તત્વો છે તે બેફામ બન્યા છે. જયારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. ત્યારે અવારનવાર સેમ્પલો લેવામાં આવે છે. ગત મોડી રાત્રે ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં અંગ્રેશ્વર ઓઇલની મિલમાં રેડ કરી હતી અને 2368 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જે તેલનો જથ્થો હતો તે જપ્ત કર્યો હતો. અને ફૂડ વિભાગે કુલ 2.38 લાખનો જે શંકાસ્પદ ખાદ્યનો જથ્થો હતો તે જપ્ત કર્યો હતો. અને ડીસામાં વધુ તપાસ કરી હતી, જેમાં રીસાલા બજારમાં આવેલી જે સિયા બજારમાં જે 11.66 કિલોગ્રામ જે અખાદ ઘીનો જથ્થો તે પણ સીલ કર્યો હતો. અને 11.39 લાખનો જે કિંમતનો જે જથ્થામાલ હતો તે સીલ કર્યો હતો. અને ત્યારે આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જયારે ગાડી આવી હતી ત્યારે જે આ આજુબાજુના લોકો છે તેને ગાડીને ઘેરી લીધી હતી અને અભદ્ર ભાષામાં તેમણે વર્તન કર્યું હતું. મહત્વની વાત એ છે કે આજે જે તત્વો છે તે બેફામ બન્યા છે, ત્યારે આ જે લેફાગુ તત્વો છે તેમની સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સેમ્પલ લઈ રહી છે, ત્યારે દિવાળીના સમયે જ આ બધી કાર્યવાહી કરી રહી છે, જેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. જી જી કોંગ્રેસ જોડાવા બદલ આભાર આપનો.